વલસાડ શહેરમાં ઉનાળાની કાળજાળ ગરમીમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થતા વલસાડ શહેરની પ્રજા પાણી માટે વલખા મારી રહી છે. વલસાડ શહેરને એપ્રિલ મહિનામાં 4 રોટેશન આપવામાં આવ્યા હતા, પરંતુ પાણી નહીં હોવાના કારણે પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો શહેરને આપી નહીં શકાતા શહેરની પ્રજાના માથે જળ સંકટ ઊભું થયું છે. હાલમાં ઉકાઈ ડેમમાં પાણીની સપાટી ઓછી હોવાના કારણે પાણી પુરવઠો ઓછો આપવામાં આવતા વલસાડ શહેર માટે પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. ડેમમાં પાણી નથી, વલસાડમાં પણ પાણી નથી. આના 3 મહિના પહેલે બી ખૂબ મજા કરી આ નગરપાલિકાના અધિકારી, શાસક પક્ષના નેતા, વિરોધ નગરપાલિકાના પ્રમુખ અને જે નગરપાલિકામાં ચૂંટાઈને ગયેલા શાસકો. આજે પરિસ્થિતિ એવી છે કે ગયા 3 મહિના તો પાણી નહીં આવી, તો શિયાળાની સિઝન હતી અને આ તો ઉનાળો ચાલુ થયો. ઉનાળામાં તમે જોઈ રહ્યા છે કે જાણે આપણે પાનેરાના ડુંગર પર ઉભેલા એ ટાઈમ ડેમની અંદર ડુંગરો દેખાતા થઈ ગયા છે. એ આ લોકોની નાકામી અને ગેરરીતિ. ગેરરીતિ એટલા માટે કે બાજુમાં આવેલી નાઇટ્રેસ કંપની, એનું પ્રદૂષણનું પાણી તે હજુ પણ ચાલુ છે. હું તમને લઈ જઈને બતાવું. અત્યારે જ્યારે વલસાડ ડેમ અમારા ડેમમાં પાણી નહીં હોય તો એને પાણી મળે કેવી રીતે? મેં લિખિતમાં આપી છે 4 મહિના પહેલાં કે વસાઉટના પાણીની લાઈન એમના કમ્પાઉન્ડમાંથી ગયેલી છે ને એના ઠકીએને પાણી મળતું છે, કાં તો એ વસાઉટનું પાણી એમાંથી કટ કરે અને આપણા ડેમમાં પાડે. અત્યારે અમે અહીંયા બોરો કરાવ્યા છે તો આપણું પાણી એમાં કેમ જાય ને એમાંથી કેમ નદીમાં જાય? પણ ત્યાં કેમિકલવાળું પાણી જતું છે ને અમે એમને સારું પાણી આપતા છે. બીજું કે આ લોકોની એટલી નિષ્ફળતા છે કે જેવી ચૂંટણી ગઈ ત્યાં સુધી પાણી આપ્યું, રાત્રે 23 તારીખના 6 વાગ્યા સુધી. જેવી ઇલેક્શન પતી ગયું એટલે રાતોરાત પાણી બંધ કરી દીધું. આજે 4ઠો દિવસ થઈ ગયો છે અને પક્ષના પ્રમુખ, પક્ષના આગેવાનો અને બીજા કાર્યકર્તાઓ વલસાડમાં ઢોલ નગાડા લઈને નીકળી રહ્યા. અમને શરમ આવતી છે કે હવે પ્રજાની વચ્ચે કેમ કરીને ગઈએ. અમે વલસાડની પ્રજાને અપીલ કરીએ કે જે ઢોલ નગાડાને મોટા મોટા જારા જારા કેસ પડીને નીકળેલા, એમની ઘેરે આ ઢોલ નગાડા જાય ને એમને પ્રશ્ન પૂછે કે વલસાડમાં ડેમમાં પાણી કાં છે ને પાણી ઉતું તો ગયું કાં? શહેરમાં લોકોને કેવી રીતની તકલીફ પડી રહી છે પાણીને? ભાઈ આ ઉનાળામાં કોને પાણી નહીં જોઈએ? પાણી એટલે એક જીવાદોડી છે. જીવાદોડી પાણી જો ન મળે, નહાવાનું નહીં મળે, પીવાનું નહીં મળે, છોકરાઓને સ્કૂલે મૂકવા જાય, બહેનોના મોરચા ચાલુ થઈ ગયા. આજે મારી ઘરે સવારમાં કાટકીવારમાંથી સ્લમ વિસ્તારમાંથી એટલો મોટો મોરચો આવ્યો નગરપાલિકા પર. અમે અપવાસ પર બેઠા ત્યારે બોર કોડાવ્યા. એટલે નગરપાલિકા અમારા અપક્ષ સભ્યો તો એમની સાથે બાટ ભીરવાની અને લડાવવાનું ને પછી લોકોની આંખને કાન ખુલે મને તે સમજ નથી પડતી. આ આજુબાજુની આ કંપનીઓ પાસેથી કવર લઈ રહ્યા છે કેમ? જારા કવરમાં દબાઈ જાય કે પ્રજાની અવાજ એમના કાને નથી સંભળાતો? આટલું ડેમમાં પાણી નહીં મળે આટલા આવી તો કેવી ગોર નિંદ્રા કે ચીફ ઓફિસર, પ્રમુખ, સાંગણાના સભ્યોશ્રીઓ કે ધ્યાન નહીં આપ્યું. પાણી એક તો જેવી ચૂંટણી પૂરી થઈ એવી એકોએક અચાનક જ 3 દિવસ સલંગ પાણી આપવામાં નહીં આવ્યું. પાણી એટલે લોકોનું ડેલી જીવન જરૂરિયાતની વસ્તુ છે. અને બીજી વાત, આજે ડેમ પર અમે લોકો આવ્યા છે, ગઈકાલે આવ્યા, પાણી એટલું બધું ઓછું છે કે માંડ 1 થી 2 દિવસ ચાલે તો નવાઈ નહીં પડવાની. બીજી વસ્તુ કે પાણી અમારો સ્લમ વિસ્તાર છે વલસાડમાં, ધોબી તળાવ, વલસાડ પાટડી, તરિયાવાડ, એ સ્લમ વિસ્તાર છે. ત્યાં લોકો શું છે કે ભાઈ લોકોના ઘરે કામ કરીને દિવસ ગુજારે છે, એટલે એ લોકોએ કામ કરવા જવું કે પછી પાણીનું વેટ કરવું એ લોકોએ? એટલે પાણી નગરપાલિકા નિષ્ફળ રહી છે. નગરપાલિકાને અપીલ છે કે ભાઈ આવી રીતના તમારી નિષ્ફળતા નહીં ચાલે. શાસક પક્ષે ભાજપ સત્તામાં બેસી છે પછી કેમ તમે નિષ્ફળ રહો છો પાણીમાં? પાણી તો માણસને જોઈશે. જો અગર જો આવી રીતના પાણી નિષ્ફળતા રહેશે નગરપાલિકા, તો અમે લોકો વિરોધ પક્ષવાળા અને અપક્ષ સભ્યો આંદોલન કરશું. આગળ પણ અમે અપક્ષ સભ્યો અપવાસ પર બેઠા હતા. જો ફરી રીતના આવી રીતના નિષ્ફળતા રહેશે તો ફરી અમે લોકો અપવાસ કરશું. મોરચો કાઢો, જે કરવું હોય પબ્લિકના માટે તે અમે લોકો કરવા તૈયાર છીએ. પણ પાણી ટાઈમસર જોઈશે એટલે જોઈશે. છેલ્લા 3 દિવસથી વલસાડમાં પાણી નથી. જે મોટા મોટા ઘરવાળો છે તે લોકો બોરિંગમાંથી પાણી લઈ લે છે, પછી ગરીબ વિસ્તારમાં તે લોકો તો મરી જવાના, તે લોકો ક્યાંથી પાણી લાવવાના? ઘરે નવાનું પાણી નથી છે, કંઈ રાશન રાંધવાનું હોય તેમાં પાણી નથી તો ક્યાં જવાનું? મરી જવાનું પાણી વગર કેમ જીવ લાવવાના હોય? હાલ તેમની જે પરિસ્થિતિ છે તે જોતા ચીફ ઓફિસર કે પ્રમુખ કોઈ અહીંયા આવીને જોયું છે સ્થળ દર્શન કર્યું? ના, હાલ તો અમે લોકો સવારથી આવ્યા છે, અહીંયા કોઈ દેખાયું નથી અમને લોકોને. માત્ર હું અને અમારા સાથી આવ્યા છે, રાજુભાઈ છે અને બીજા આગેવાનો આવ્યા છે. અહીંયા નગરપાલિકાનું કોઈ અહીંયા આગેવાન દેખાતું નથી કે શાસક પક્ષવાળું કોઈ દેખાતું નથી અમને અહીંયા.